नमस्कार विद्यार्थी मित्रों, आजना अपना लेक्चर में आपणे ओस्वाल्ड थियरी अथवा एवं कही सकिए कि ओस्वाल्ड इंडिकेटर प्रिंसिपल तेना विषे जोईशुं। तो मेनली ओस्वाल्ड थियरी विषे जो आपणे वात करिए तो एने मेनली इंडिकेटर माटे ज वात करेली छे। तो एनी अंदर आपणे जोईए तो ओनली फॉर बे वस्तु ज आपणे ध्यान राखवानी छे। एटले के फर्स्ट के ओस्वाल्ड नामना साइंटिस्टे एवुं कहेलुं के मेनली तमे कोई पण इंडिकेटर यूज करो छो तो हमेशा कहेवाय छे वीक एसिड अथवा वीक बेस फॉर्ममां ज आपणने जोवा मळशे। एंड ओस्वाल्ड छे एનું એક એને સ્ટેટમેન્ટ આપેલું, તો એને સ્ટેટમેન્ટ શું આપેલું કે કોઈ પણ એસિડ બેઝ ઇન્ડિકેટર છે હંમેશા તમને ટુ ટાઈપ ઓફ કલર આપે। તો હમણાં તમે જેમ જેમ આગળ સમજશો એટલે તમને વધારે આઈડિયા આવશે। તો એણે શું કહેલું, એને સ્ટેટમેન્ટ આપેલું। આપણે એવું ના કહી શકીએ કે ઓસ્વાલ્ડ છે તો એણે કોઈ પણ આપણને ડેફિનેશન કે આપેલી હોય, કારણ કે કોઈ પણ પ્રેક્ટિકલી વસ્તુ પ્રૂવ થતી હોય તો એના માટે હંમેશા સ્ટેટમેન્ટ આપે। તો ઓસ્વાલ્ડ નામના સાયન્ટિસ્ટે એવું સ્ટેટમેન્ટ આપેલું કે એસિડ અને બેઝ છે એની તમે શું કરો છો, કોઈ પણ એસિડ અને બેઝ તમે ઇન્ડિકેટર યુઝ કરો છો તો એ કોઈ પણ ઇન્ડિકેટર હોય, જેમ કે ફિનોફથેલિન હોય, મિથાઇલ ઓરેન્જ હોય, મિથિલિન બ્લુ હોય, કોઈ પણ ઇન્ડિકેટર તમે યુઝ કરો છો એ ઇન્ડિકેટર તમને ટુ ટાઈપ ઓફ કલર આપે છે। તો હવે ટુ ટાઈપ ઓફ કલર આપણને કેવી રીતના મળતા હશે, તો કે કોઈ પણ ઇન્ડિકેટર જ્યારે અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં હોય છે ત્યારે આપણને એનો એક કલર જનરેટ કરે છે, અને જ્યારે એનું આયોનાઇઝેશન થાય છે ત્યારે શું કરે છે, પોતે સેકન્ડ કલર જનરેટ કરે છે। અને એનો કોઈ પણ ઇન્ડિકેટર તમે યુઝ કરો છો એની પીએચના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ। એટલે કે આપણે પીએચ અગાઉ તમે જોઈ ગયા કે પીએચના કોઈ પણ ઇન્ડિકેટર તમે યુઝ કરેલો છે એની તમને ડિફરન્ટ પીએચ છે તે જોવા મળે છે। તો હવે આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે, તો કે ઓસ્વાલ્ડ થિયરી કે ઓસ્વાલ્ડ આપણને શું કહેવા માગે છે એસિડ બેઝ ઇન્ડિકેટર વિશે, અને બીજું કે ઓસ્વાલ્ડ થિયરીના આધારે આપણે કોઈ પણ તમે ઇન્ડિકેટર યુઝ કરો છો એની પીએચ રેન્જ, કે આપણને ઇન્ડિકેટરની ધારો કે તમને ફિનોફથેલિન આપેલું છે એની 9 to 10 તમને પીએચ જોવા મળે છે તો કેના આધારે જોવા મળે છે, તો પીએચ કેવી રીતના ફાઇન્ડ કરવી તેના વિશે આપણે જોઈશું। તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ઓસ્વાલ્ડ થિયરી જુઓ તો એણે શું કીધેલું કે ઓલ ધ એસિડ બેઝ ઇન્ડિકેટર આર ધ વીક એસિડ એન્ડ વીક બેઝ, કે બધા જ પ્રકારના એસિડ બેઝ ઇન્ડિકેટર હંમેશા કયા ફોર્મમાં જોવા મળશે, તો કે વીક એસિડ અને વીક બેઝ ફોર્મમાં। ધેન એનું સ્ટેટમેન્ટ જોઈએ તો એને સ્ટેટમેન્ટ શું આપેલું કે ઓલ ધ એસિડ બેઝ ઇન્ડિકેટર હેવ અ ટુ કલર, વન કલર્ડ આયોનાઇઝ ફોર્મ એન્ડ અનધર કલર અનઆયોનાઇઝ ફોર્મ, કે કોઈ પણ તમે એસિડ હોય તો કોઈ પણ રિએક્શન ક્યારે થાય, કે રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં કન્વર્ટ થાય, તો કોઈ પણ અનઆયોનાઇઝ કમ્પાઉન્ડ ઇઝ અનઆયોનાઇઝ્ડ એટલે કે એનું આયોનાઇઝેશન થતું નથી, જેમ કે વોટર મોલેક્યુલ છે તો વોટર મોલેક્યુલને આપણે એવું જ કહી શકીએ કે વોટર પોતે અનઆયોનાઇઝ્ડ મોલેક્યુલ છે એટલે H2O ફોર્મમાં છે। ધેન આપણે એનું આયોનાઇઝેશન કરી તો આયોનાઇઝેશન પ્રોડક્ટ શું મળે આપણને, H+OH-, તો આપણને ટુ ડિફરન્ટ પ્રોડક્ટ જોવા મળે છે। તો એવું કહી શકીએ કે ઇન્ડિકેટરના ટુ ટાઈપ ઓફ કલર હશે, તો એક કે આયોનાઇઝ ફોર્મમાં હશે ત્યારે, એને સેકન્ડ છે તે અનઆયોનાઇઝ ફોર્મમાં હશે ત્યારે। તો અહીંયા આપણને એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે, HIN પોતે કેવું છે, અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં છે, તો જ્યારે HIN પોતે અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં હશે ત્યારે શું આપણને જોવા મળશે, તો કે એની અંદર આપણને એક કલર જોવા મળશે। ધેન હવે આપણે શું કરીએ છીએ, એનું આયોનાઇઝેશન કરીએ છીએ, તો તમે જ્યારે આયોનાઇઝેશનની પ્રોસિજર કરો છો ત્યારે શું થશે, H+ અને IH- છે છૂટ, IN- છે કેવું થશે, છૂટું પડતું હશે। તો આવી જ રીતના આ તો આપણને સિમ્પલ તમને એક્ઝામ્પલ આપેલું છે કે આવી રીતના કોઈ પણ તમને અનઆયોનાઇઝ્ડ મોલેક્યુલ આપેલું છે, ધેન એનું કન્વર્ઝેશન શેમાં થાય છે, આયોનાઇઝ્ડ ફોર્મમાં થાય છે। એવી જ રીતના આપણે જ્યારે એસિડ બેઝ ટાઇટ્રેશન કરીએ છીએ ત્યારે એમાં ઇન્ડિકેટર તરીકે આપણે ફિનોફથેલિન યુઝ કરીએ છીએ, તો આપણે એક ફિનોફથેલિનનું એક્ઝામ્પલ લઈએ, તો ફિનોફથેલિન છે ને આપણે HPH તરીકે લખી શકીએ છીએ શોર્ટ ફોર્મમાં। તો ફિનોફથેલિન પોતે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે એઝ યુઝ્યુઅલ ફિનોફથેલિન હશે આપણે કોની અંદર લેશું, મેઇનલી એસિડ બેઝ ટાઇટ્રેશન હોય તો આપણે જે આપણે ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ એસિડની અંદર હોય અથવા બેઝની અંદર આપણે ઇન્ડિકેટર છે ને યુઝ કરશું। તો મેં એસિડની અંદર જ્યારે તમે ફિનોફથેલિનને એડ કરો છો ત્યારે ફિનોફથેલિન શું જોવા મળે છે, આપણને અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં જોવા મળે છે। તો ફિનોફથેલિન છે એ શું થશે,
પોતે અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં છે. તો એસિડ સોલ્યુશનની અંદર તમે જ્યારે ફિનોપ્થેલિન એડ કરો છો, અથવા અત્યારે તમે એસિડ બેઝ ભૂલી જાઓ, જસ્ટ યાદ રાખો કે ફિનોપ્થેલિન જ્યારે પ્રોપર ફોર્મમાં એઝ યુઝ્યુઅલ પડેલું હોય છે ત્યારે કેવું હોય છે, પોતે અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં. તો અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં ફિનોપ્થેલિન હશે ત્યારે કેવા ફોર્મમાં દેખાશે, કલરલેસ, અને પોતે કેવું હોય છે, વીક એસિડ તમને જોવા મળશે. ફિનોપ્થેલિન અહીંયા હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન આહર્નિયસ થિયરી પ્રમાણે શું જોવા મળે છે, એચ પ્લસ આયન એટલે એસિડ, અને ઓ એચ માઇનસ આયન એટલે બેઝ આપણે કહી શકીએ. તો ફિનોપ્થેલિન હવે તમે આયોનાઇઝેશન કરો તો આયોનાઇઝેશન પ્રોડક્ટ તમને શું જોવા મળે છે, તો કે એચ પ્લસ અને પીએચ માઇનસ. તો એચ પ્લસ આયન અને પીએચ માઇનસ જે તમને મળે છે એ આપણને કેવો કલર આપશે, આયોનાઇઝ ફોર્મમાં થઈ ગયું બંનેનું આયોનાઇઝેશન, એક માઇનસ આયન અને એક પોઝિટિવ આયન, એને આપણને કેવો કલર આપે છે, તો કે પિંક કલર. તો હવે આપણે સમજીએ કે એસિડ સોલ્યુશનની અંદર ફિનોપ્થેલિનનું એડિશન કરો તો તમને કેવી રીતના રિએક્શન જોવા મળે, અને બેઝની અંદર તમે ફિનોપ્થેલિનનું એડિશન કરો તો તમને કેવી રીતના રિએક્શન જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે તમને રિએક્શન આપેલી છે એચ પીએચ, એનું આયોનાઇઝેશન શેમાં થશે, એચ પ્લસ અને પીએચ માઇનસમાં. તો એના માટે તમે કોન્સ્ટન્ટ કેવી રીતના લખી શકો છો, તો કે આ પ્રોડક્ટ તમને જે મળે છે એ પ્રોડક્ટને ક્યાં લખશો આપણે, ઉપર, અને રિએક્ટન્ટ હોય છે અને આપણે નીચે લખીએ છીએ, તો કે એટલે કે કોન્સ્ટન્ટ આપણને શું મળશે, તો કે એચ પ્લસ પીએચ માઇનસ અપોન એચ પીએચ આપણને જોવા મળે. તો હવે આ રિએક્શનની અંદર હવે આપણે સમજવાનું છે, ધ્યાનથી સાંભળજો, કે આપણી પાસે ફિનોપ્થેલિન પ્રેઝન્ટ છે. હવે ફિનોપ્થેલિન તમે શેમાં એડ કરો છો, તો કે એસિડમાં. તો એસિડની અંદર તમે જ્યારે ફિનોપ્થેલિન એડ કરો છો ત્યારે આપણને ક્વેશ્ચન થવો જોઈએ કે આપણે કોઈપણ સોલ્યુશનની અંદર આપણે અધર સોલ્યુશન એડ કરીએ તો શું થાય, એની રિએક્શન થવાની છે. તો ફિનોપ્થેલિન છે એને શું કરશો, જેવું તમે એસિડ સોલ્યુશનની અંદર એડ કરશો એટલે શું થશે, ફિનોપ્થેલિનમાં તમે જોઈ શકો છો આયોનાઇઝ પ્રોડક્ટ તરીકે શું મળે છે, એચ પ્લસ અને પીએચ માઇનસ મળે છે. જેવું તમે ફિનોપ્થેલિન છે અને એસિડની અંદર એડ કરશો, એટલે એસિડ કોને કહીશું, જેની પાસે એચ પ્લસ આયન હશે તેને આપણે એસિડ કહીશું. તો એસિડ સોલ્યુશનની અંદર તમે જ્યારે ફિનોપ્થેલિનને એડ કરો છો ત્યારે શું થશે, કે ઓલરેડી ફિનોપ્થેલિનનો આયોનાઇઝેશનથી એચ પ્લસ તો હતું જ, અને એસિડ ખુદ પાસે શું પ્રેઝન્ટ છે, એચ પ્લસ આયન. તો અહીંયા રિએક્શનમાં શું થશે, કે અહીંયા પ્રોડક્ટની સાઈડ એચ પ્લસ આયન છે કેવા ફોર્મમાં આવી જશે, અહીંયા આ એચ પ્લસ આયન છે એક્સેસ ફોર્મમાં થઈ જશે, કારણ કે ઓલરેડી અહીંયા તો એચ પ્લસ આયન પ્રેઝન્ટ જ હતું. ધેન એસિડ સોલ્યુશનની અંદર તમે જ્યારે ફિનોપ્થેલિન નાખો છો ત્યારે પણ શું થશે, એની અંદર એચ પ્લસ આયન હશે. તો અહીંયા પ્રોડક્ટ બાજુ શું જોવા મળશે, એચ પ્લસ આયનનું કોન્સન્ટ્રેશનમાં વધારો થશે. તો કેમિકલ કોઈપણ રિએક્શનમાં એવું દર્શાવવામાં આવે છે કે જ્યારે પ્રોડક્ટ બાજુ કોન્સન્ટ્રેશનનો વધારો થાય છે ત્યારે રિએક્શન હંમેશા કઈ બાજુ મૂવ કરે છે, તો કે રિએક્ટન્ટ બાજુ રિએક્શન પોતે મૂવ કરે છે. તો તમે જોઈ શકો છો કે ફિનોપ્થેલિનને તમે જ્યારે એસિડ મીડિયમની અંદર એડ કરો છો, શું થશે, ફિનોપ્થેલિનને તમે એસિડ મીડિયમની અંદર એડ કરો છો ત્યારે રિએક્શન શું થશે, ડાબી બાજુ મૂવ કરશે. આ જે પ્રોડક્ટ મળે છે રાઇટ સાઈડ મળે છે, તો અહીંયા આપણને કીધેલું છે કે આર એચ એસ એટલે કે રાઇટ હેન્ડ સાઈડ ટુ રિએક્શન કઈ બાજુ મૂવ કરે છે, લેફ્ટ હેન્ડ સાઈડ. તો તમે કહી શકો છો કે એસિડ સોલ્યુશનની અંદર ફિનોપ્થેલિનનું તમે સોલ્યુશન જ્યારે એડ કરો છો ત્યારે રિએક્શન શું જોવા મળશે, કે આપણને સોલ્યુશન કલરલેસ જોવા મળે છે. તો એનું તમને રીઝન સમજાઈ જશે કે શા માટે, તો કે એસિડની અંદર ઓલરેડી એચ પ્લસ આયન હોવાના છે, ધેન અહીંયા આયોનાઇઝેશન થઈને પણ આપણને કયો આયન મળે છે, તો કે એચ પ્લસ આયન. તો એચ પ્લસ આયનનું કોન્સન્ટ્રેશન કેવું થઈ જશે, તો કે વધી જશે. તો જ્યારે પ્રોડક્ટ બાજુ કોન્સન્ટ્રેશનનો વધારો થાય છે ત્યારે પ્રોડક્ટ હંમેશા ક્યાં મૂવ કરે છે, તો કે રિએક્ટન્ટ સાઈડ. તો રિએક્ટન્ટ સાઈડ મૂવ કરશે તો આપણને અહીંયા શું મળે છે, કલરલેસ ફિનોપ્થેલિન જોવા મળે છે. તો એસિડ સોલ્યુશનની અંદર જ્યારે આપણને શું હશે, ફિનોપ્થેલિન તમે એડ કરશો ત્યારે હંમેશા ફિનોપ્થેલિન કેવું જોવા મળશે તમને, અથવા સોલ્યુશન કેવું જોવા મળશે, તો કે કલરલેસ સોલ્યુશન જોવા મળે છે. અને ઓલ્સો શું જોવા મળશે, કોમન આયન ઇફેક્ટ. અને કોમન આયન ઇફેક્ટના આધારે અહીંયા એચ પીએસ ફિનોપ્થેલિન છે, અથવા એસિડ સોલ્યુશનની અંદર ફિનોપ્થેલિન આપણને કેવા ફોર્મમાં જોવા મળે છે, તો કે કલરલેસ જોવા મળે છે. હવે સેકન્ડ જોઈએ
કે ફિનોફથેલિન છે એને તમે બેઝિક મીડિયામાં એડ કરો છો, એટલે આપણે શું કરશું કે કોનિકલ ફ્લાસ્કની અંદર તમે બેઝ સોલ્યુશન લેશો અને આપણી જે પાસે જે બ્યુરેટ છે બ્યુરેટની અંદર તમે એસિડ સોલ્યુશન લેશો. હવે કોનિકલ ફ્લાસ્ક છે એની અંદર તમારે સોલ્યુશનનું અમાઉન્ટ હશે, ક્વોન્ટિટી એટલું તમે સોલ્યુશન લેશો. ધેન ઇન્ડિકેટર કયું આપણે એડ કરશું? તો કે ફિનોફથેલિન. હવે ફિનોફથેલિન ઇન્ડિકેટર તમે એડ કરો છો એટલે ફિનોફથેલિન ઇન્ડિકેટર એડ કરો, બેઝિક સોલ્યુશન છે એની પાસે કયો આયન તમને જોવા મળશે? તો કે OH માઇનસ. બેઝિક સોલ્યુશન પાસે કયો આયન હોય? તો કે OH માઇનસ. કે ફિનોફથેલિનને જ્યારે તમે OH માઇનસ અથવા બેઝિક સોલ્યુશનની અંદર એડ કરો છો ત્યારે ફિનોફથેલિનનું આયોનાઇઝેશન શું થાય છે? એચ પ્લસ અને પીએચ માઇનસ. અને બેઝની અંદર મેઇનલી શું હોય? આયર્નિયસ થિયરી પ્રમાણે તમે જુઓ તો OH માઇનસ હોય. તો હવે રિએક્શનમાં શું થશે કે ફિનોફથેલિન પાસે તો ઓલરેડી એચ પ્લસ છે, ધેન બેઝિક મીડિયા છે એનું OH માઇનસ શું કરશે? અહીંયાના એચ પ્લસ આરે રિએક્શન કરશે અને વોટર મોલેક્યુલને રિમૂવ કરે છે. તો વોટર મોલેક્યુલ રિમૂવ કરે છે એટલે શું જોવા મળશે તમને? પીએચ માઇનસ આયન છે ખાલી બચેલો બતાવશે. તો હવે શું થશે? રિએક્શન છે તે લેફ્ટ હેન્ડ સાઇડથી ક્યાં જશે? રાઇટ હેન્ડ સાઇડ છે તે મૂવ થશે, એટલે કે કલરલેસ સોલ્યુશન છે એનું કેમાં કન્વર્ઝેશન થશે? પિંક કલર સોલ્યુશનમાં કન્વર્ઝેશન આપણને જોવા મળે છે એવું આપણે કહી શકીએ છીએ. તો જ્યારે તમે બેઝિક સોલ્યુશનની અંદર ફિનોફથેલિનનું એડિશન કરો છો ત્યારે તમને ફિનોફથેલિન પિંક કલર સોલ્યુશન જોવા મળશે, અને એસિડિક મીડિયમની અંદર જ્યારે તમે ફિનોફથેલિનનું એડિશન કરો છો ત્યારે કેવો કલર જોવા મળશે? તો કે કલરલેસ. એ શા માટે થાય છે તે આના પરથી આપણે સમજી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે અહીંયા સુધી આપણને ખ્યાલ આવી ગયો કે મેઇનલી ઓસ્વાલ્ડ નામના સાયન્ટિસ્ટ આપણને શું કહેવા માગે છે કે કોઈ પણ ઇન્ડિકેટર, તમે કોઈ પણ એસિડ બેઝ ઇન્ડિકેટર યુઝ કરો તો એ મેઇનલી ક્યાં ફોર્મમાં હશે? વીક એસિડ અથવા વીક બેઝના ફોર્મમાં આપણને જોવા મળે છે. અને મેઇનલી એનું સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો, એને સ્ટેટમેન્ટ શું આપેલું કે તમે કોઈ પણ એસિડ કે બેઝ યુઝ કરો છો, એસિડ કે બેઝ યુઝ કરો છો ઇન્ડિકેટર, તો મેઇનલી તે ઇન્ડિકેટર તમને ટુ ટાઈપ ઓફ કલર આપે છે. તો ટુ ટાઈપ ઓફ કલર્સ એના આધારે મળશે. એક તો આયોનાઇઝ્ડ ફોર્મમાં એનો ડિફરન્ટ કલર હશે, અને અનઆયોનાઇઝ્ડ ફોર્મમાં હશે ત્યારે પણ તમને શું જોવા મળે છે? ડિફરન્ટ કલર છે તે જોવા મળે છે. તો આ હતી સિમ્પલ ઓસ્વાલ્ડ થિયરી. બટ હવે ઓસ્વાલ્ડ થિયરીની અંદર આપણને લોકોને ખ્યાલ છે ડિફરન્ટ ડિફરન્ટ ઇન્ડિકેટર હોય છે, બધાની પીએચ શું જોવા મળે છે? આપણને અલગ અલગ જોવા મળે છે. તો હવે આપણે હેન્ડરસન ઇક્વેશન દ્વારા અથવા ઓસ્વાલ્ડ થિયરીની અંદર જ આપણે શું જોશું? પીએચ કેવી રીતના ડિટરમાઇન થાય છે તેના વિશે આઈડિયા મેળવીએ. તો અહીંયા તમે રિએક્શનમાં જોઈ શકો છો કે જનરલ ફોર્મ્યુલા ઓફ એસિડિક ટાઈપ ઇન્ડિકેટર HIN. ફર્સ્ટ આપણે રિએક્શન કેની લઈશું? અહીંયા આપણે એચ આઈએન લીધું છે, એની જગ્યાએ એચ પીએચ આપણે ફિનોફથેલિનને યુઝ કરી શકીએ છીએ. તો આપણે કોઈ પણ એક ઇન્ડિકેટર લીધેલું છે, એ ઇન્ડિકેટર છે આપણે શેની અંદર લીધેલું છે? તો કે એસિડ મીડિયાની અંદર અથવા એસિડિક સોલ્યુશનની અંદર આપણે ઇન્ડિકેટરનો યુઝ કરીએ છીએ. તો હવે મારી પાસે એક અનઆયોનાઇઝ્ડ કમ્પાઉન્ડ છે, કયું હશે? એચ આઈએન. તો એચ આઈએન છે એ શું કરે છે? તો કે અહીંયા એની રિએક્શન થાય છે અને શું મળશે તમને? એચ પ્લસ અને આઈએન માઇનસ. અને આ જે સોલ્યુશન છે શેની અંદર છે? તો કે એસિડિક સોલ્યુશનની અંદર તમે આ ઇન્ડિકેટર એડ કરેલો છે. હવે આને તમે કોન્સ્ટન્ટ લેશો તો કોન્સ્ટન્ટ કે બરાબર શું થશે? અહીંયા આપણે કે એ લખીએ છીએ. શા માટે કે એ? કારણ કે આપણે એવું બતાવી શકીએ કે એસિડિક મીડિયમની અંદર સોલ્યુશન છે. તો હવે અહીંયા શું થશે? કે એ બરાબર ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્ટ છે ને તમે ઉપર લખશો, અને અહીંયા જે રિએક્ટન્ટ છે ને તમે ડાઉન લખશો. તો અહીંયા શું મળે તમને? કે એ બરાબર એચ પ્લસ આઈએન માઇનસ એચ આઈએન. આવી રીતના આપણને મળે છે. અથવા હવે જે આપણી પાસે આ રિએક્શન છે, જે આપણી પાસે એચ આઈએન છે, જે એસિડિક સોલ્યુશનની અંદર આપણે ઇન્ડિકેટર એડ કરેલો છે, એનું આપણે શું કરશું? ઇક્વિલિબ્રિયમ એક્વિયસ સોલ્યુશન જો ફોર્મેશન કરવું હોય તો આનું એક્વિયસ સોલ્યુશન કેમ ફોર્મ થશે? એટલે કે ધારો કે પાવડર ફોર્મમાં આપણી પાસે ઇન્ડિકેટર છે, એનું એક્વિયસ સોલ્યુશન આપણે ફોર્મ કરવું હોય તો કેવી રીતના થાય? તો કે એની રિએક્શન તમે વોટર હારે કરાવશો. તો એચ આઈએનની રિએક્શન તમે જ્યારે વોટર હારે કરાવો છો ત્યારે આપણને શું થશે? એચ થ્રી ઓ પ્લસ અને આઈએન માઇનસ આપણને જોવા મળશે. તો હવે સિમ્પલી પાવડર ફોર્મમાં તમારું ઇન્ડિકેટર હોય તો આવી રીતના તમને મળે છે, અને ધેન એક્વિયસ સોલ્યુશન બનાવે તો આવી રીતના આપણને ફોર્મેશન જોવા મળે છે. હવે આપણે શું કરશું?
અહીંયા કોન્સ્ટન્ટ કે એ બરાબર એચ પ્લસ આઈએન માઇનસ એચ આઈ એન આપણને જોવા મળે છે. તો હવે એની અંદર શું થશે? તો કે આયોનિક ઇક્વિલિબ્રિયમ એક્વિયસ સોલ્યુશન તમે જોઈ ગયા. હવે શું કરશું આપણે કે કે એ અહીંયા એચ આઈ એન શું એ પછી ડિવાઇડેશનમાં છે, પણ આ સાઈડ જશે તો શું થશે? પોતે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. તો તમને શું રિએક્શન મળે? કે એ મલ્ટીપ્લાય એચ આઈ એન ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ આઈ એન માઇનસ જોવા મળે. તો હવે શું કરશું આપણે? એચ પ્લસ આઈ એન છે, આપણે પીએચ આઈડેન્ટિફાઈ કરવી છે. તો એચ પ્લસ આઈ એન કેવી રીતના મળે? તો કે પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ. તો પીએચ તમારે મેઝર કરવી છે એટલે એચ પ્લસને આપણે શું કરશું? સૂત્રનો કરતા બનાવશું. તો અહીંયા એચ પ્લસ લઈએ તો આપણને શું રિએક્શન મળશે? તો કે કોન્સ્ટન્ટ કે એ એન્ડ આ એચ આઈ એન અપોન આઈ એન માઇનસ આપણને જોવા મળશે. ધેન રિએક્શનમાં હવે આગળ વધીએ તો શું થશે? અહીંયા તમે રિએક્શન જોઈ શકો છો કે અહીંયા જે અહીંયા રિએક્શનની અંદર જોઈ શકો છો કે એચ પ્લસ કે એ એચ આઈ એન આઈ એન માઇનસ છે એનું આપણે શું કરશું? કે આ આખી રિએક્શન છે એનું આપણે મલ્ટીપ્લાય બાય લોગ એટલે કે મલ્ટિપ્લિકેશન લોગ વડે કરશું, અથવા લોગ છે તે આપણે આગળ મૂકીશું. તો અહીંયા જોઈ શકો છો ટેકિંગ લોગ ઓફ બોથ સાઈડ. હવે આપણને જે ઇક્વેશન મળે છે એને બોથ સાઈડ આપણે શું લેશું? એનો લોગ લેશું. તો લોગ લેતા આપણને શું જોવા મળે? તો કે લોગ એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ લોગ કે એ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ મલ્ટિપ્લિકેશન કોની આરે છે? તો કે એચ આઈ એન એન્ડ આઈ એન. તો જ્યારે લોગ આપણે લેશું મલ્ટિપ્લિકેશન હશે એનું શેમાં કન્વર્ઝેશન થશે? તો કે પ્લસમાં. અને ડિવાઇડેશનનું કન્વર્ઝેશન શેમાં થશે? માઇનસમાં. તો અહીંયા મલ્ટિપ્લિકેશન છે એટલે શું જોવા મળશે? લોગ કે એ પ્લસ લોગ એચ આઈ એન અપોન આઈ એન માઇનસ આવી રીતના આપણને જોવા મળશે આ એક ઇક્વેશન. હવે શું કરશું આપણે? કે આખા ઇક્વેશનને મલ્ટીપ્લાય બાય માઇનસ વન ઇન બોથ સાઈડ, કે બોથ સાઈડ આપણે માઇનસ વન વડે શું કરશું? આનું મલ્ટિપ્લિકેશન કરશું. તો લોગ એચ પ્લસનું મલ્ટિપ્લિકેશન માઇનસ વન વડે કરશો તો શું થશે તમને? અહીંયા માઇનસ લોગ એચ પ્લસ જોવા મળશે. એવી જ રીતના લોગ કે એનું મલ્ટિપ્લિકેશન શું જોવા મળશે? માઇનસ લોગ કે એ. અને લોગ પ્લસ એચ આઈ એન આઈ એન પ્લસ એનું શું જોવા મળશે? તો કે માઇનસ લોગ એચ આઈ એન આઈ એન માઇનસ એવું આપણને જોવા મળશે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા રિએક્શનની અંદર તમે સિમ્પલી જુઓ તો આપણને ઇક્વેશન મળી ગયું માઇનસ લોગ એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ કે એ એન્ડ માઇનસ લોગ એચ આઈ એન આઈ એન માઇનસ. હવે અહીંયા આપણે ઇક્વેશનની અંદર અહીંયા તમને માઇનસ સાઇન આપેલી છે. જો માઇનસ સાઇનને તમારે પ્લસ કરવી હોય તો પ્લસ કેવી રીતના કરશો? તો કે આ બે અહીંયા આપેલું છે આઈ એન માઇનસ અને એચ આઈ એન, એને શું કરશું? બેયની પોઝિશન આપણે ઉલટાવી નાખશું. તો અહીંયા આ આ સાઇન કેવી થઈ જશે? તો કે પોઝિટિવ સાઇન છે તે આપણને જોવા મળશે. એન્ડ ઓલ્સો માઇનસ લોગની વેલ્યુ આપણે શું લેશું? માઇનસ લોગ ઇઝ ઇક્વલ ટુ આપણે પી લઈશું. તો કે શા માટે? તો આપણને લોકોને ખ્યાલ છે માઇનસ લોગ એચ પ્લસ એટલે આપણે શું લખીએ છીએ? પીએચ લખીએ છીએ. તો અહીંયા જો માઇનસ લોગ એચ પ્લસ તમને આપેલું છે તો એચ પ્લસનો તો સિમ્પલ એચ થશે, અને માઇનસ લોગ બરાબર આપણે શું લેશું? પી લઈશું. તો માઇનસ લોગ એચ પ્લસ બરાબર આપણને શું મળે છે? તો કે પી મળે છે. ધેન તો માઇનસ લોગ એચ પ્લસ બરાબર આપણને પીએચ જોવા મળે છે. તો માઇનસ લોગને આપણે એઝ અ પી કન્સિડર કરીશું. માઇનસ લોગ છે અને શું કરીશું આપણે? પી કન્સિડર છે તે કરીશું. તો એ બધી એની વેલ્યુ મૂકીએ તો માઇનસ લોગ એચ પ્લસની જગ્યાએ શું આવશે? પીએચ. માઇનસ લોગ કે એ એની જગ્યાએ શું આવશે? પી કે એ. ધેન અહીંયા શું જોવા મળશે? માઇનસ લોગ એચ આઈ એન અપોન આઈ એન માઇનસ છે. તો શું જોવા મળશે? કે આઈ એન માઇનસ તમે ઉપરની સાઈડ લઈ લો અને એચ આઈ એનને તમે છેદમાં લઈ લો. તો અહીંયા જે માઇનસ સાઇન જોવા મળે છે કેવી થઈ જશે? પોઝિટિવ સાઇનમાં કન્વર્ટ થઈ જશે. તો એ ઇક્વેશન તમે જોઈ શકો છો પીએચ ઇઝ ઇક્વલ ટુ પી કે એ અહીંયા પ્લસ આઈ એન માઇનસ એન્ડ એચ આઈ એન. આવી પ્રકારે આપણને ઇક્વેશન છે તો જોવા મળે છે. હજી ઇક્વેશનને તમે સિમ્પ્લિફાઈ કરો તો શું જોવા મળે? પીએચ પી કે એ લોગ. હવે આઈ એન માઇનસ છે, આઈ એન માઇનસ તમને કેમાં જોવા મળશે? આઈ એન માઇનસ આપણને લોકોને ખ્યાલ છે પિંક કલર આપે છે. તો પિંક કલર આપણને ક્યારે મળશે? જ્યારે બેઝિક સોલ્યુશન હશે ત્યારે. તો બેઝિક કલર શું આવશે? પિંક કલર. અને એસિડિક કલર શું હશે? તો કે એચ આઈ એન એવી રીતના આપણને જોવા મળે છે.
तो सीम्पली અહીંયા આપણને આ ઇક્વેશન છે તે ફોર્મ થાય છે. જો આપણી પાસે પીકે એની વેલ્યુ પ્રેઝન્ટ હશે કોઈ પણ, ધારો કે તમને ફિનોફથેલિન કીધું, મિથાઇલ ઓરેન્જ કીધું, મિથિલિન બ્લુ કીધું અથવા કોંગોરેટ કીધું, કોઈ પણ તમને એસિડ બેઝ ઇન્ડિકેટર આપેલા છે એની તમને પીકે વેલ્યુ ખ્યાલ હશે તો આપણે કોઈ પણ ઇન્ડિકેટરની પીએચ વેલ્યુ છે તે મેઝર કરી શકીએ છીએ. એના માટે તમને એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે આફ્ટર ધ ન્યુટ્રિલાઇઝેશન પોઈન્ટ. ન્યુટ્રિલાઇઝેશન કેવી રીતના, આપણે અગાઉ જોઈ ગયા કે વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ ટાઇટ્રેશન આપણને જોવા મળે છે, જેમ કે ટાઇટ્રેશનની અંદર રેડોક્સ ટાઇટ્રેશન, ન્યુટ્રિલાઇઝેશન ટાઇટ્રેશન, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન, ડિફરન્ટ ડિફરન્ટ ટાઇટ્રેશન તમને જોવા મળે છે. તો ન્યુટ્રિલાઇઝેશન ટાઇટ્રેશન એટલે શું થશે, સિમ્પલી એસિડ બેઝ ટાઇટ્રેશન, કે અમુક તમારી પાસે એસિડ છે એની અંદર અમુક તમે બેઝ નાખો તો એ કમ્પાઉન્ડ કેવું થઈ જશે, ન્યુટ્રલ. અને ન્યુટ્રલિટી કેવી રીતના કન્સિડર કરીએ, તો કે સિમ્પલ પીએચ વેલ્યુ 0 to 14 સુધીની હશે અને 0 to 7 એસિડિક એન્ડ 7 to 14 બેઝિક એન્ડ 7 વેલ્યુ એને ન્યુટ્રલ કહેશું. તેવી જ રીતના ન્યુટ્રાલિટી છે જો એને આપણે શું કહેશું, ન્યુટ્રિલાઇઝેશન ટાઇટ્રેશન. તો કોઈ પણ આપણે એસિડ બેઝ એનાલિસિસ કરીએ છીએ તેમાં ન્યુટ્રિલાઇઝેશન કેવી રીતના થાય છે, તો કે આફ્ટર ન્યુટ્રિલાઇઝેશન પોઈન્ટ એડ 1 drop ઓફ એસિડ ઓર બેઝ, કે આપણી પાસે બ્યુરેટમાં એસિડ અથવા બેઝ ભરેલું છે તો ટાઇટ્રેશન તમે કરો છો ત્યારે 1 point અથવા 1 drop તમે એડ કરો છો ફ્લાસ્કની અંદર તો શું થશે, કોન્સન્ટ્રેશનમાં 10% તમને ચેન્જીસ છે તે જોવા મળે છે. તો અહીંયા ઇક્વેશનમાં આપણે એવું લખી શકીએ IN માઇનસ અથવા HIN બરાબર શું થશે, 10 વધારો ઘટાડો આપણને જોવા મળશે. એવી જ રીતના HIN બરાબર HIN ચેન્જીસ થઈ શકે તો કે 1/10 એવી રીતના જોવા મળશે. તો આને આપણે શું ગણશું, log 10 લઈ શકીએ છીએ. શા માટે, તો કે IN માઇનસ HIN બરાબર આપણે 10 લખી શકીએ છીએ અને આગળ શેની નિશાની છે તો કે લોગની. તો આપણે pH બરાબર pKa પ્લસ log 10 આ ઇક્વેશન પ્રમાણે તમે લઈ શકો છો. જો log IN માઇનસ HIN એને આપણે શું લખશું, log 10 લખીશું એન્ડ pH બરાબર pKa પ્લસ log 10. તો અહીંયા આપણને ઇક્વેશન મળશે અને log 10ની વેલ્યુ આપણને 1 જોવા મળે છે. તો કોઈ પણની તમે pH મેઝર કરો ત્યારે એમાં આપણને શું જોવા મળે છે, ત્રુટિ જોવા મળે છે, પ્લસ માઇનસ અથવા -1ની ત્રુટિ છે તે જોવા મળે છે. તો અહીંયા પીએચ વેલ્યુ ડિટરમાઇન કરવા માટે કેવી રીતના આપશે, પીકેએ વેલ્યુ તો આપણી પાસે હોવી જરૂરી છે, તો પીએચ બરાબર પીકેએ પ્લસ ઓર માઇનસ એવી રીતના તમે પીએચ છે તે ફાઇન્ડ કરી શકો છો. એના માટેનું તમને એક એક્ઝામ્પલ આપેલું છે, ધારો કે આપણી પાસે કમ્પાઉન્ડ છે અને પીકેએ વેલ્યુ કેટલી આપણને આપેલી છે, તો કે 9. હવે આપણે એની પીકે વેલ્યુ આપેલી હશે તો એની પીએચ વેલ્યુ આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ છીએ. કોની વાત કરીએ છીએ, તો કે ઇન્ડિકેટરની. તો હવે કોઈ પણ એક ઇન્ડિકેટર છે તેની પીકે વેલ્યુ 9 છે, તો હવે એની પીએચ તમે કેવી રીતના આઇડેન્ટિફાઈ કરશો, તો કે પીએચ ઇઝ ઇક્વલ ટુ પીકેએ પ્લસ ઓર માઇનસ 1 જોવા મળશે. તો પીએચ બરાબર પ્લસ ઓર માઇનસ 1નો મતલબ શું થશે, 9 - 1 અથવા 9 + 1 છે તે હોઈ શકવાનું છે. તો પીએચ બરાબર 9 + 1 એટલે 10 એન્ડ 9 - 1 એટલે 8 જોવા મળશે. તો પીએચ વેલ્યુ વિલ બી કેટલી આપણને જોવા મળે છે, તો કે 8 to 10, કે કોઈ પણ પીકે વેલ્યુ તમને 9 આપેલી હશે એની પીએચ વેલ્યુ કોઈ પણ ઇન્ડિકેટરની કેટલી જોવા મળશે, તો કે 8 to 10 આપણને જોવા મળે છે. આવી રીતના આપણે કોઈ પણ એસિડિક મીડિયમની અંદર સોલ્યુશન અથવા એસિડિક મીડિયમની અંદર ઇન્ડિકેટર પ્રેઝન્ટ હશે તો એની પીએચ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે એવી જ રીતના આપણી પાસે બેઝિક સોલ્યુશન છે, તો હવે બેઝિક સોલ્યુશન છે અથવા બેઝિક સોલ્યુશનની અંદર તમે ઇન્ડિકેટર એડ કરેલો છે, તો બેઝિક સોલ્યુશનની અંદર તમે કેવી રીતના આઇડેન્ટિફાઈ કરશો કે પીએચ કેવી રીતના મેઝર કરવી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, તો કે INOH. OH એટલે શું થશે, બેઝિક મીડિયમ થશે. સિમ્પલી આયર્નિયસ થિયરી પ્રમાણે આપણે જોઈએ તો H+ એટલે એસિડ એન્ડ OH- માઇનસ એટલે બેઝ કહી શકીએ છીએ આપણે. તો INOH- માઇનસ શું થશે, પોતે અનઆયોનાઇઝ્ડ મોલેક્યુલ થશે. તો અનઆયોનાઇઝ્ડ કમ્પાઉન્ડ છે, બટ કોની અંદર છે એ કમ્પાઉન્ડ, બેઝિક સોલ્યુશનની અંદર પ્રેઝન્ટ છે. તો બેઝિક સોલ્યુશનની અંદર જ્યારે આ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે ત્યારે એની પીએ શું કેવા કલરમાં જોવા મળશે, તો કે યલો કલર. આ યાદ રાખજો, આપણે
ઓસ્વાલ્ડ થિયરીમાં જોઈ ગયા કે કોઈ પણ ઇન્ડિકેટર હંમેશા આપણને ટુ કલર જનરેટ કરે છે, ફર્સ્ટ ઓફ ઓલ આયોનાઇઝ ફોર્મમાં એન્ડ સેકન્ડ અનઆયોનાઇઝ ફોર્મમાં. તો અહીંયા આપણને એક ઇન્ડિકેટર આપેલો છે INOH, એ પોતે યલો કલર કમ્પાઉન્ડ છે, જ્યારે અનઆયોનાઇઝ ફોર્મમાં છે. ધેન એનું આયોનાઇઝેશન જ્યારે થાય છે IN+OH-, ત્યારે કમ્પાઉન્ડ કેવો કલર આપે છે? તો કે ઓરેન્જ કલર આપણને આપે છે. તો બેઝિક મીડિયમની અંદર અથવા બેઝિક સોલ્યુશનની અંદર જ્યારે આપણે ઇન્ડિકેટર એડ કરેલો છે ત્યારે શું થશે આની અંદર? તો કે INOH છે આપણને યલો કલર સોલ્યુશન આપે છે. ધેન એસિડિક સોલ્યુશનની અંદર તમે જ્યારે ઇન્ડિકેટરનું એડિશન કરશો ત્યારે શું જોવા મળશે? આપણને ઓરેન્જ કલર આપે છે. જેવી જ રીતના આપણે એસિડ સોલ્યુશનમાં જોઈએ સેમ એ જ બેઝિક સોલ્યુશનમાં તમને એવી જ રીતે જોવા મળશે. તો કે જો ફર્સ્ટ ઓફ ઓલ કે અહીંયા બેઝિક સોલ્યુશનની અંદર તમે ઇન્ડિકેટર એડ કરો છો ત્યારે શું થશે? ઓલરેડી ઇન્ડિકેટર પોતે બેઝિક સોલ્યુશનની અંદર છે તો આયોનાઇઝ થઈને આપણને શું મળે છે? OH-. તો ઓલરેડી OH- તો છે જ આપણી પાસે, બટ હવે બેઝિક સોલ્યુશનની અંદર ઇન્ડિકેટર છે એટલે બેઝિક સોલ્યુશન પોતાની પાસે OH- હોવાનું. તો રિએક્શનમાં શું થશે? આયોનાઇઝ થઈને OH- રિમૂવ થાય છે અને આપણી પાસે બેઝ સોલ્યુશન છે એટલે OH- હશે. તો OH- કેવું થઈ જશે? પોતે એક્સેસ ફોર્મમાં આપણને જોવા મળશે. તો OH- જો એક્સેસ ફોર્મમાં થઈ જાય તો રિએક્શનનો શું આપણે છે રૂલ કે પ્રોડક્ટની અંદર જો એક્સેસ અમાઉન્ટમાં પ્રોડક્ટ વધી જાય તો પ્રોડક્ટ ક્યાં મૂવ થવા મળે છે? રિએક્ટન્ટ બાજુ. તો હવે પ્રોડક્ટ આપણી ક્યાં જશે? તો કે રિએક્ટન્ટ બાજુ પોતે મૂવ કરે છે, એટલે કે રાઇટ હેન્ડ સાઇડ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ પોતે મૂવ કરે છે. એટલે બેઝિક સોલ્યુશનની અંદર જ્યારે આપણું ઇન્ડિકેટર રહેશે ત્યારે કેવો કલર આપે છે? આપણને યલો કલર ફોર્મ કરે છે. ધેન કોન્સન્ટ્રેશન ઓફ OH ઇઝ ઇન્ક્રીઝ ઇક્વિલિબ્રિયમ ટ્રાન્સફર લેફ્ટ રાઇટ હેન્ડ સાઇડ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ. કે બેઝિક સોલ્યુશનની અંદર તમારું ઇન્ડિકેટર જ્યારે પ્રેઝન્ટ હશે ત્યારે રિએક્શનમાં શું જોવા મળે છે? કે રિએક્શન છે પ્રોડક્ટથી રિએક્ટન્ટ બાજુ પોતે મૂવ કરે છે. ધેન બટ ધીસ ઇન્ડિકેટર એડેડ ઇન એસિડિક સોલ્યુશન. બટ હવે તમે આ જ ઇન્ડિકેટર છે એને શું કરશો? આપણે INOH- છે એને કોની અંદર એડ કરશો? આપણે એસિડિક સોલ્યુશનની અંદર. તો એસિડિક સોલ્યુશનની અંદર તમે જ્યારે એડ કરો છો ત્યારે શું જોવા મળશે? તો કે એસિડિક સોલ્યુશન છે એટલે એની પાસે H+ આયન હોવાનો છે એન્ડ અહીંયા આયોનાઇઝ થઈને શું મળે છે આપણને? OH-. તો H+- અને OH- શું કરશે? 1 વોટર મોલેક્યુલ રિમૂવ કરશે અને શું મળશે આપણને? IN+. તો IN+ પોતે કેવા કલર ફોર્મ કરે છે? ઓરેન્જ કલર છે તેનું ફોર્મેશન કરે છે. તો એસિડિક સોલ્યુશનની અંદર ઇન્ડિકેટર આપણને ઓરેન્જ કલર આપશે, જ્યારે બેઝિક સોલ્યુશનની અંદર કલર આપણને કેવો આપે છે? યલો કલર સોલ્યુશન જોવા મળે છે. અને એસિડિક સોલ્યુશનની અંદર કેવી રીતના રિએક્શન થશે? તો કે લેફ્ટ હેન્ડ સાઇડ ટુ રાઇટ હેન્ડ સાઇડ આપણને મૂવ થતું જોવા મળે છે. હવે નેક્સ્ટ જોઈએ કે આપણને અહીંયા જો રિએક્શન આપણે જે એસિડિકની અંદર જોઈ ગયા એમ જ બેઝિકમાં મળશે. તો કે INOH IN+OH-, આપણે કોન્સ્ટન્ટ લખીએ તો કોન્સ્ટન્ટ KB, આપણે બેઝ માટે જોઈએ છે તો આપણે KB જોઈશું. તો અહીંયા પ્રોડક્ટ હશે અપર આવશે અને રિએક્ટન્ટ ક્યાં આવશે? ડાઉન આપણને જોવા મળશે. હવે અહીંયા જોઈએ તો શું જોવા મળે છે કે KB અહીંયા આ જે છેદમાં તમને આપેલું છે એ શું થશે? KB આરે પોતે મલ્ટીપ્લાય થશે. તો KB મલ્ટીપ્લાય INOH બરાબર શું મળે છે આપણને? IN+OH-. હવે આપણે શું કરશું? અહીંયા OH- છે એને સૂત્રનો કર્તા બનાવશું. તો OH- સૂત્રનો કર્તા બને તો આપણને શું મળે પ્રોડક્ટ? અહીંયા KB મલ્ટીપ્લાય INOH IN+ જોવા મળશે આપણને. હવે શું કરશું આપણે? આ જે મળે છે એને આપણે બોથ સાઇડ લોગ લઈશું. તો બોથ સાઈડ લોગ લઈએ તો શું થાય? લોગ OH- લોગ KB અહીંયા મલ્ટીપ્લાયમાં છે એટલે મલ્ટીપ્લાયમાં જ્યારે લોગ લઈએ તો મલ્ટીપ્લિકેશનનું શું થાય? પોઝિટિવ અથવા પ્લસ છે તે જોવા મળશે. તો પ્લસ લોગ INOH IN+ જોવા મળશે. હવે આ જે ઇક્વેશન છે એને મલ્ટીપ્લાય બાય કોને વડે કરશું? -1 વડે. તો -1 વડે તમે મલ્ટીપ્લિકેશન કરો તો શું મળે? -log OH- -log KB સેમ એઝ અહીંયા શું જોવા મળશે? -log INOH IN+. હવે આપણે શું કરવાનું છે કે -log છે એને કોના તરીકે કન્સિડર કરશું? P તરીકે. કે -log ને આપણે ગણીશું P.
तो माइनस लोग बराबर पी लीए तो अँ शू जवाब पी ओ एच अँ पी के बी हवे माइनस लोग आई एन ओ एच आई एन प्लस एनु शू करशो आपणे कि आ बेनी प्लेस छे ने आपणे उलटावी नाखशू तो प्लेस तमे उलटावी नाखशो एटले शू मळशे तमने प्लस लोग आई एन प्लस ऊपर आवी जशे अंशमां अने छेदमां शू आवशे आई एन ओ एच आवी जशे। हवे आपणे जोईए कि पी ओ एच बराबर शू थशे पी के बी लोग हवे आई एन प्लस कोनी अंदर मळे छे आपणने एसिडिक सोल्यूशननी अंदर कलर मळे छे तो कलर इन एसिड अने आई एन ओ एच सेमां मळे छे कलर इन बेज एसिडमां केवो कलर मळशे तो के ओरेन्ज कलर अने बेजमां आपणने येलो कलर जोवा मळे छे। तो हवे आपणने एवो क्वेश्चन थाय कि आपणे पी एच वेल्यू फाइंड करीए छीए बट अहीं आपणने शू मळे छे पी ओ एच मळे छे तो पी ओ एच परथी आपणे पी एच वेल्यू केवी रीतना फाइंड करशुं तो आपणी पासे एक इक्वेशन छे क्यू इक्वेशन छे पी के डब्ल्यू एने आपणे शू कहीशुं वॉटर कॉन्स्टंट कहीए छीए तो वॉटर कॉन्स्टंट बराबर पी एच प्लस पी ओ एच थशे। आपणने लोकोने ख्याल छे आनी वेल्यू केटली आवे छे 14 કેટલી વેલ્યુ આવશે 14 કારણ કે પી એચ વેલ્યુ કેટલી આવશે વોટરની 1 × 10⁻⁷ એવી જ રીતના પી ઓ એચની વોટરની વેલ્યુ કેટલી આવે છે 1 × 10⁻⁷ અને બેનું મલ્ટિપ્લિકેશન થશે અહીંયા પ્લસ કરશો એટલે શું થશે કે ઉપરની જે ઘાત હોય છે એનો સરવાળો થાય તો 1 × 10⁻⁴ અને એની સિમ્પલ વેલ્યુ કેટલી જોવા મળશે આપણને 14 છે તે જોવા મળે છે। તો હવે આપણી પાસે પી ઓ એચ છે બટ આપણે આઈડેન્ટિફાય શું કરવાનું છે પી એચ વેલ્યુ તો પી એચ વેલ્યુ આપણે કેવી રીતના આઈડેન્ટિફાય કરશું તો કે પી કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી એચ પ્લસ પી ઓ એચ હવે આપણે પી એચને શું કરશું સૂત્રનો કરતા બનાવશું તો પી એચ ઇઝ ઇક્વલ ટુ શું થાય પી કે ડબલ્યુ આ પી ઓ એચ આ બાજુ વહી જશે તો આપણને શું મળશે પી એચ ઇઝ ઇક્વલ ટુ પી કે ડબલ્યુ માઇનસ પી ઓ એચ। તો હવે આપણી પાસે એક સોલ્યુશન તો આપણે શું યાદ રાખવાનું કે કોઈ પણ ઇન્ડિકેટરની આપણી પાસે પી કે બેની વેલ્યુ હશે એટલે કે બેઝિક સોલ્યુશનની અંદર પી કે બીની વેલ્યુ પ્રેઝન્ટ હશે તો આપણને શું જોવા મળશે ઇઝીલી એની પી એચ તમે ફાઇન્ડ કરી શકો છો। તો આપણી પાસે ધારો કે અહીંયા પી કે બી વેલ્યુ કેટલી આપેલી છે 10 તો હવે 10 પી કે બી વેલ્યુ છે તો એના માટે શું આવશે તો કે પી એચ પી કે ડબલ્યુ માઇનસ પી ઓ એચ બરાબર આપણને શું મળે છે તો કે પી કે બી પ્લસ ઓર માઇનસ 1 છે એ જોવા મળશે આપણને। શા માટે પી કે બી પ્લસ ઓર માઇનસ 1 જોવા મળશે તો કે ન્યુટ્રીલાઇઝેશન પોઈન્ટ પર ત્યારે તમે જ્યારે એક ડ્રોપનું એડિશન કરો છો ત્યારે કોન્સન્ટ્રેશનમાં 10% ચેન્જીસ જોવા મળે છે અને લોગ 10 બરાબર તમને 1 જોવા મળે છે 1 એટલે આપણને પી કે બીની વેલ્યુમાં પ્લસ ઓર માઇનસ 1ની ત્રુટી જોવા મળશે। તો હવે શું થશે અહીંયા પી એચ બરાબર પી કે ડબલ્યુ માઇનસ પી ઓ એચ બરાબર શું થશે પી કે બી પ્લસ ઓર માઇનસ 1 આપણને જોવા મળશે। તો પી એચ પી કે ડબલ્યુની વેલ્યુ કેટલી હોય છે 14 ધેન માઇનસ પી કે બીની વેલ્યુ કેટલી આપેલી છે આપણને 10 અને પ્લસ ઓર માઇનસ 1 તો આપણે 10 જોડે એકવાર શું કરીશું પ્લસ તો 10 + 1 ઇઝ ઇક્વલ ટુ 11 અને 1 ટાઈમ શું કરશું માઇનસ તો કે 10 - 1 ઇઝ ઇક્વલ ટુ 9 થશે। તો પી એચની વેલ્યુમાં શું કરશું એકવાર આપણે 14 - 11 એન્ડ ધેન 14 - 9 કરશું તો હવે જે આપણી પાસે પી એચ વેલ્યુ આવશે કઈ વેલ્યુ આવશે તો કે પી એચની તો પી એચ વેલ્યુ આપણી પાસે કેટલી આવશે તો કે 3 to 5 પી એચ વેલ્યુ આપણને જોવા મળે છે અને 3 to 5 પી એચ વેલ્યુ કોની હશે તો કે મિથાઇલ ઓરેન્જની। એવી રીતના આપણી પાસે કોઈ પણ કમ્પાઉન્ડ હશે જેમ કે મિથાઇલ ઓરેન્જની આપણને વેલ્યુ મળી એવી રીતના મિથિલિન બ્લુ પણ હોઈ શકે કોંગો રેડ પણ હોઈ શકે ફિનોપ્થેલિન પણ હોઈ શકે એની પીએચની વેલ્યુ આપણે આ જે ઇક્વેશન હેન્ડરસન ઇક્વેશન છે ને આપણે ઓસ્વાલ્ડ થિયરીમાં જ લઈએ છીએ ઇક્વેશન દ્વારા ઇઝીલી તમે શું ફાઇન્ડ કરી શકો છો તો કે પીએચની વેલ્યુ કોઈ પણ ઇન્ડિકેટરની આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ।